कितना हो? तो सो अगर 6 और 7 ऑप्शन है, 6 और 7 आए बराबर सेम एनर्जी रिलीज है बी से सी करो, तो बी और सी में कौन सा पूछे 6 और 7 और ए ने ए साथ छेद करो, तो ये 6 और 7 का आवाज એટલે સેમ આવાજ આખો તમારે ભણવાનો છે બરાબર એટલે એ વસ્તુ તમારે આખું કમ્પ્યુટર જોવાનું છે બરાબર હવે આ તમારી છેદ ક્રિયા થઈ આમાં તમને કોઈ પણ દાખલો આ રીતે તમને સાબિત કરવાનો હોય પછી પૂછી શકાય સ્વાધ્યાય 1.4 નો 6 દાખલો આપેલો છે એમાં એ તમને આપ્યો છે ધ્યાનથી જોજો એ આપ્યો છે 3, 5, 7, 9 અને 11 અને બી આપ્યો છે 7, 9, 11 અને 13 સી આપ્યો છે 11, 13 અને 15 અને ડી આપ્યો છે 15 અને 17 તો હવે વધવાનું છે એ છે બી આવડે એ અને બી નો શું કરવાનો છેદ કરવાનો તાર પછી શોધવાનું કીધો છે બી છેદ સી તો બી અને સી નો છેદ કરવાનો તાર પછી કીધો છે એ છેદ સી છેદ બી હવે આ ખાસ જોજો એ છેદ સી છેદ બી આવું કીધું છે તો હવે આમાં શું કરીશું તો 3 3 લખવાનું એટલે એ કયો છે 3, 5, 7, 9 અને 11 છેદ સી કયો છે 11, 13 અને 15 અને છેદ બી કયો છે તો 15 અને 17 ચાલો મને કહો કે એવી કઈ સંખ્યા છે કે 3 3 છે કોઈ નથી ને જો આમાં 11 છે આમાં 11 છે પણ આમાં નથી અહીંયા 15 છે પણ અહીંયા નથી 17 એક માં છે એટલે કોઈ છે નહીં તો જવાબ શું આવશે ખાલી આવડે બરાબર એટલે એ તમારે 6 રાખો 7 રાખો બરાબર અને બસ અને આખો આટલું કરવાનું છે તો અહીંયા તમારું હવે આની આની વેણા આવી જેમ હવે આની વેણા આવી તમારે શું કરવાનું તો આની 5 આખાની તો કહું છું વેણા આવી તે વેણ આકૃતિ કેવી રીતે બનશે આ દાખલા તરીકે એ છે અને આ બી છે વેણા જેવું કરવાનું આ એ આ બી અને આ યુ પણ આમાં ખાલી કોણ આવશે સરખા સરખા કેટલા છે 2 3 અને 4 તો અહીંયા હું આવશે 2 અહીંયા 3 અને અહીંયા 4 બસ પૂરું આ મેં બે બાજુ લખતા દેવાનું લખવાનું આવશે સમજમાં આવશે વેણા આ જેટલા બી તમે ગમો છો એની વેણ આકૃતિ દોરી દેવાનો આવશે હવે 3 છે તો 3 નો કરો 1 2 અને 3 તો 3 માંથી કશું સરખું આવતું નથી એટલે કશું આવે નહીં બરાબર ચાલો આવશે કરતા તો આ તમારો છેદ ક્રિયા પૂરી થઈ યોગ ક્રિયા પૂરી થઈ સ્વાધ્યાય 1.4 નો 1 ની અંશ લખો કે સેમ સમ લખી દઉં છું હોમવર્ક હોમવર્ક લખું છું સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર